બળાત્કારની ઘટના સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો હતો તથા 6 કોંગ્રેસી કાર્યકરોએ એક દિવસીય પ્રતિક ઉપવાસ કર્યા હતા. દેશના યુપી, જમ્મુ કાશ્મીર તથા ગુજરાતના રાજકોટ, સુરત વગેરે સ્થળો ઉપર બાળકીઓ ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેમની હત્યા કરી દેવાની ઘટનાઓ બની હતી. આજ ધન્ય ઘટનાઓના વિરોધમાં આજ રોજ કોંગ્રેસના 6 કાર્યકરો ગાંધીનગર ગૃહની બહાર એક દિવસીય પ્રતિક ઉપવાસ ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા માઇનોરિટી અને શહેર કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે આજે ગાંધીનગર ગૃહની બહાર સવારના 11 થી રાતના 11 કલાક સુધી 6 કાર્યકરોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા, જેમાં વડોદરા શહેર માઇનોરિટી સેલના પ્રમુખ હાજી જુનેદ શેખ, કોંગ્રેસના આદિજાતિ પ્રમુખ મુકેશ વાઘેલા, રિયાઝ શેખ, ફિરોઝ ખાન, હાજી યાસીન શેખ અને ચંદ્રબાપુએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. તેમની સાથે અન્ય કેટલાક કાર્યકરો પણ સમર્થનમાં બેસ્યા હતા. આજે શુભ સંસ્કારની નગરી વડોદરા શહેરમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી એસસી ડિપાર્ટમેન્ટ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા 12 કલાકના સતત ઉપવાસનું આંદોલનનું જાહેર કર્યું હોય, વર્તમાનની અંદર જે અવારનવાર કેસો બની રહ્યા છે નાની બાળકીઓના બળાત્કાર રૂપે, એના અનુસંધાને એમને ન્યાય મળે એ હેતુસર 12 કલાકના અલ્ટિમેટમના અમે ઉપવાસ ઉપર ઉતર્યા છે. ગઈકાલના પેપરની અંદર ભારત સરકારે જે જાહેર કર્યું છે, વર્તમાન સરકારે જે જાહેર કર્યું છે કે આ કાયદાકીયને ખૂબ કડકમાં કડક સજા જોગવાઈ હોવી જોઈએ અને કરવી જોઈએ, પરંતુ એ કાગળ ઉપર ના રહી જાય, એ ઠરાવ ઉપર ના રહી જાય અને જનલોકોની અંદર, જનાદરની અંદર લોકોને ખરેખર ન્યાય મળે એવી અમે શુભેચ્છાઓ પાઠીએ છીએ. સાથે સાથે આ કાળા ડિબાંગ વાદળા જે ભારત સરકારના દ્વારા ભારત દેશની ઉપર જે ઘૂમી રહ્યા છે, એ આવનાર સમયની અંદર આ જનતા એનું મૂળ બદલશે એવી અમારી કદાચ આશા અમે જગાવીએ છીએ. સાથે સાથે મારે એટલું જ કહેવાનું છે કે જો લોકો કદાચ ચાહતા હોય અને આની અંદર અવારનવાર થતા નાના નાના બળાત્કારી લોકો જે છૂટા દોરે ફરી રહેલા હોય, એઓને ખરેખર કડકમાં કડક જાહેરની અંદર ફાંસી થવી જોઈએ એવી અમારા સૌની લાગણી અને માંગણી છે.